सच्चिदानन्द परब्रह्म पुरुषोत्तम परमात्म श्री भगवते नमः। જામનગર જિલ્લામાં આજે વરસાદની આગાહી ન હોવા છતાં બપોરે અને સાંજે મેઘરાજાએ જામનગર શહેરમાં ધોધમાર હાજરી પુરાવી હતી। જામનગરના કમિશનર વિજયકુમાર ખરાડીએ વરસતા વરસાદમાં રણજીત સાગર ડેમની મુલાકાત લીધી હતી। વોટર વર્કસ શાખાના ઇજનેર બોખાણીએ કમિશનરને ડેમના જળસ્તર અંગે માહિતી આપી હતી। રણજીત સાગર ડેમ અડધાથી વધુ ભરાઈ ગયો હોવાથી શહેરને આગામી 6 મહિના ચાલે તેટલો પાણીનો જથ્થો સંગ્રહિત થતાં તંત્રએ રાહત અનુભવી છે। જોડિયા તાલુકામાં થયેલ ભારે વરસાદને પગલે આજી 4 તથા ઊંડ 2 ડેમમાં પણ પાણીની ભરપૂર આવક થઈ છે। કલેક્ટર ડોક્ટર સૌરભ પારધી તથા ડીડીઓ મિહિર પટેલે બંને ડેમોની મુલાકાત લઈ સ્થાનિક અધિકારીઓ પાસેથી ડેમની માહિતી મેળવી હતી। આજે ગુરુવંદનાના મહાપર્વ ગુરુ પૂર્ણિમાની દેશભરમાં ભવ્યતાથી ઉજવણી કરવામાં આવી હતી। છોટી કાશી કહેવાતા જામનગરમાં પણ શ્રી મોટી હવેલી, ખીજડા મંદિર, શ્રી આણદાબાવા સેવા સંસ્થા, કબીરાશ્રમ, શ્રી બાલાહનુમાન મંદિર વગેરે ગુરુસ્થાનોએ સામાન્ય જનથી લઈ મહાનુભાવોએ ગુરુવંદના કરી હતી। પરમ પૂજ્ય શ્રી વલ્લભરાયજી મહોદય, પૂજ્ય દેવપ્રસાદજી મહારાજ, આચાર્ય શ્રી કૃષ્ણમણી મહારાજ સહિતના ધર્મસ્થાનોના ગાદીપતિઓનું બહોળી સંખ્યામાં અનુયાયીઓએ પૂજન અર્ચન કર્યું હતું। ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા હગુભા, આરસી ફળદુ, ભાજપ અગ્રણી જીતુભાઈ લાલ સહિતના આગેવાનોએ પોતપોતાના ગુરુની ઉપાસનાનો લાભ લીધો હતો। દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાનું જોધપુર ગામ એક આદર્શ ગામ છે। અત્યાર સુધીમાં માત્ર 2 જ વખત અહીં ચૂંટણી થઈ છે, જે બાબત ગામ લોકોની એકતાનો પુરાવો છે। તમામ સરકારી યોજનાઓનો લાભ મેળવી સુવિધાયુક્ત બનેલું આ ગામ છેવાડા સુધી પહોંચેલી પ્રગતિને ઉજાગર કરે છે। ગુજરાતના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદથી પૂર જેવી સ્થિતિને પગલે તારાજી સર્જાઈ છે। રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 14 લોકોના મૃત્યુ થયા હોવાનો અહેવાલ છે। તેમજ ચોમાસામાં અત્યાર સુધીમાં રાજ્યમાં 83 માનવ જિંદગીનો ભોગ લેવાયો છે। આ વખતે ચોમાસામાં અત્યાર સુધીમાં કુલ 781 પશુઓના મૃત્યુ નિપજ્યા છે। રાજ્ય સરકારે મૃત્યુ પામેલા માનવીના વારસદારોને રૂપિયા 4 લાખની સહાય તથા મૃત્યુ પામેલ દુધાળા પશુઓના પાલકોને રૂપિયા 30,000ની સહાય આપવાની ઘોષણા કરી છે।